આ તરફ એસપીજીના લાલજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત આપવામાં આવે તે માટેની માંગ કરાઈ છે. પણ જો આ માંગ નહીં સ્વીકારાય તો પાટીદારોની નારાજગી વહોરવાની ચીમકી પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. લાલજી પટેલે પત્ર લખ્યો છે. પાટીદાર અનામત માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્રમાં, અને મહારાજનું ઉદાહરણ આગળ ધરવામાં આવ્યું છે અને અહીં અંગેની માંગ કરાઈ છે. એસપીજીમાંથી લાલજીભાઈ પટેલ જોડાયા છે ઓનલાઈન પર, તેમની સાથે સીધી વાત કરીએ. લાલજીભાઈ, આપનું સ્વાગત છે. આપે જે પત્ર લખ્યો છે અનામત બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્રને, શું રજૂઆત થઈ છે આ પત્ર દ્વારા? પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા 4 વર્ષથી પાટીદાર સમાજ અલગ અલગ કાર્યક્રમો કરી અને ઘણા બધા સંગઠન સાથે રાખી અને અનામતની માંગણી કરી રહ્યો છે. તો અત્યાર સુધી ઘણા બધા અમારા ભાઈઓને નુકસાન પડ્યું, અમારા 14 પાટીદાર ભાઈઓ શહીદ થયા અને પાટીદારોને પણ ઘણી બધું સોસવાનો વારો આવે, પણ હજી સુધી અનામતનો લાભ મળ્યો નથી. જયારે મહારાષ્ટ્રની અંદર મરાઠોને દેવામાં આવી છે અને એની જાહેરાત પણ સરકાર દ્વારા કરી દેવામાં આવી છે, તો એ જ પેટર્નથી એવું ના બને કે બંધારણીય અનામત આપી ના હોય અને લોલીપોપ સમાન મહારાષ્ટ્રમાં પણ થાય. પણ જો બંધારણીય અનામત આપવા માંગતા જ હોય તો બંધારણીય અનામત આપવા માટે આજે અમે મુખ્યમંત્રી રજૂઆત કરી છે, જેથી કરીને કોર્ટની અંદર પણ એ પડકારવામાં આવે તો એ કેન્સલ ના થાય. તો જેમ પહેલા પણ 10% એબીસી નો લાભ આપી અને જે અનામત આપી હતી એમાં જે લોલીપોપ સમાન હતી અને એ પણ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી. બિલકુલ લાલજીભાઈ, આ વખતે જી બિલકુલ, આ પહેલા પણ આંદોલનો થયા, પત્ર લખવામાં આવ્યા, હાર્દિકે પણ પત્ર લખ્યો હતો, પરંતુ તે બાબતનો યોગ્ય જે આપને કહી શકાય કે જે આશા હતી તે પ્રમાણેનું ફળ નથી મળ્યું. હવે જ બેન, અમે જેટલી વાર લેટર લખીએ છીએ કોઈ પણ સંગઠન દ્વારા તો અમારો ઉદ્દેશ એ જ હોય છે કે બંધારણીય અનામત આપવા માટેનો, તો ફરીથી એટલા માટે લખીએ છીએ કે જ્યાં સુધી નથી આપતા અનામત ત્યાં સુધી અમારા, તમે જોઈ શકો 4 વર્ષથી અમારા સરકારના વિરુદ્ધમાં આંદોલન ચાલુ જ છે અને આવનારા સમયમાં પણ અમે લખ્યું છે કે જો તમે કાર્યક્રમ અને દરેક ઘરે ઘરે જઈને અમે લોકોને જાગૃત કરીશું, જ્યાં સુધી કોઈ પણ સરકાર, જે પણ ચાલુ સરકાર અનામત નહીં આપે તેનો અમે વિરોધ કરીશું. જી 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 લાલજીભાઈ, આભાર મારી સાથે જોડાયા તે બદલ. તો જો અનામત આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ કહેવું છે લાલજી પટેલનું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પત્ર લખવામાં આવ્યા છે, અનામતની માંગ કરવામાં આવી છે, ત્યારે જે આશા સેવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોઈ લોલીપોપ નહીં પરંતુ અનામત મળી રહે, જે માંગ છે 10% જેટલી જે માંગ છે તેનું ખાસ રજૂઆતમાં જે કરવામાં આવી છે.